गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 7 प्रकरण नंबर 10 प्रायोगिक भूमिति की अंदर स्वाध्याय 10.2 एक्जाम्पल नंबर 3 जोईशुं। शू कहेलू छे के त्रिकोण बी क्यू आर रचो जेमा पी क्यू बराबर 4 सेमी, क्यू आर बराबर 3.5 सेमी अने पी आर बराबर 4 सेमी छे। तो आ कया प्रकारनो त्रिकोण छे ए आपणे જોઈશું। સૌ પ્રથમ તો આપણે બધા જાણીએ છીએ, આપણે સૌ પ્રથમ શું બનાવીશું, તેની કાચી આકૃતિ બનાવીશું, બરાબર ને? અહીં મેં એની સૌ પ્રથમ કાચી આકૃતિ દર્શાવી છે, બરાબર। પી ક્યુ બરાબર 4 સેમી, ક્યુ આર બરાબર 3.5 એટલે છે, બરાબર એટલે આપેલા છે 3.5 સેમી, પી આર બરાબર 4 સેમી, આ પ્રમાણે આપેલું છે, બરાબર ને? તો કાચી આકૃતિ દોરી આપણે તેના મુદ્દા લખીશું। પહેલો મુદ્દો કે સૌ પ્રથમ માપ દર્શાવતી કાચી આકૃતિ દોરો, બરાબર। સૌ પ્રથમ માપ દર્શાવતી કાચી આકૃતિ દોરવાની છે, આપણે દોરી કાઢી, બરાબર ને? ચલો જોઈએ, હવે આપણે માપ લઈશું, કેટલું? 3.5, 3.5 ફૂટપટ્ટી દ્વારા, બરાબર ને? હવે આપણે શું દોરશું, ક્યુ આર કેટલી લંબાઈનો, કે 3.5 સેમી લંબાઈનો રેખાખંડ ક્યુ આર દોરો, બરાબર। આપણે રેખાખંડ ક્યુ આર દોરશું, કેટલા? 3.5 સેમી, બરાબર ને? કેટલા સેમી? 3.5 સેમી દોરીએ અહીંયા, કે 3.5 થશે 0 થી 3.5, હું અહીંયા દર્શાવું છું, બરાબર ને? જોઈ લો, 0, બરાબર, આ 3.5 પોઈન્ટ દર્શાવો, 3.5 બાય દર્શાવો, એને બંને જોડી કાઢું, તો કેટલા સેમી દો? 3.5 સેમી કાઢ્યો આપણો ક્યુ આર, કેટલો મળ્યો? 3.5 સેમી। તો શું કરશું, અનુક્રમે આપણે એને જોઈશું કે ક્યુને કેન્દ્ર લઈશું, 4 સેમી ચાપ મારીશું, 4 સેમી લંબાઈનો ત્રિજ્યાનો, જેથી આરને કેન્દ્ર લઈશું, અનુક્રમે 4 સેમી ત્રિજ્યા લઈ અને ઉપર ચાપ મારીશું, બરાબર। આપણે અહીંયા મુદ્દો લખીએ ત્રીજા નંબરનો, કે 4 સેમી ત્રિજ્યા લઈ, 4 સેમી ત્રિજ્યા લઈ અનુક્રમે ક્યુ અને આરને કેન્દ્ર ગણી ચાપ દોરો, બરાબર। કેટલા સેમી? 4 સેમીનો ત્રિજ્યા વાળો, તો આપણે પરિકર દ્વારા 4 સેમી કરી નાખીએ, બરાબર। આ 4 સેમી અહીંયા છે, બરાબર, તો પહેલાં હું આના છિદ્રનો બરાબર ખાણા પર દઈશું, હલી ના જાય એટલે માટે ક્યુના આરને, બરાબર ને? હલી ના જાય માટે ધ્યાન રાખવાનું, ચલો 4 સેમી લેવાનો, આ 4 સેમી આચાર આપનો બનાવવાનું છે, માટે આપણે માપી લઈએ, ચલો 4 સેમી થઈ ગયું, આપણે હવે એનો ચાપ મારીશું, ક્યુને કેન્દ્ર બનાવીશું, 4 સેમીનો ચાપ મારીએ, એટલે આને કેન્દ્ર બનાવીશું, 4 સેમીનો ચાપ મારીએ, જે બિંદુએ છેદે તેને શું નામ આપીશું, આપણે પી નામ આપીશું, શું નામ આપીશું, અહીંયા જે બિંદુએ છેદે એને પી નામ આપીશું, તો આપણે મોટો લખીએ ચોથો, બરાબર, બંનેને જોડી જઈશું, મુદ્દો લખીએ બંને જોડી કાઢીએ, બંનેને જોડતી જોડી દઈએ, પી ક્યુ પી આરને જોડી કાઢીએ, બરાબર ને? અને બંનેને જોડી કાઢે, પી ક્યુ અને પી આર, એક પી ક્યુ અને પી આરને જોડી કાઢે, બંને ચાપને, બંને ચાપ જે બિંદુએ છેદે
તેને ઈનામ આપો, ઈનામ આપો, બરાબર ને? ઈનામ આપ્યું અને પીક્યુ રેખાખંડ પીક્યુ અને રેખાખંડ પીઆર જોડો. તો આમ પીક્યુ રેખાખંડ પીક્યુ અને રેખાખંડ પીઆર જોડવાથી માગ્યા મુજબનો, માગ્યા મુજબનો ત્રિકોણ PQR મળે છે. ત્રિકોણ PQR મળે છે, જે કેવો ત્રિકોણ છે? સમદ્વિ બાજુ. કેવો ત્રિકોણ છે? સમદ્વિ બાજુ. જે સમદ્વિ, સમદ્વિ બાજુ ત્રિકોણ છે. કેમ કે એની બે બાજુ કેવી હશે? સમાન. જો આ એ 4 સેમી છે, આ પણ 4 સેમી છે, માટે કેવા? બંને સમાન. એવી કહી શકીએ આ ત્રિકોણ કેવો છે? સમદ્વિ બાજુ ત્રિકોણ છે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 પ્રકરણ 10 પ્રાયોગિક ભૂમિતિ સ્વાધ્યાય 10.2 માં એક્ઝામ્પલ નંબર 4, બાજુ એ બી બરાબર 2.5 સેમી, બી સી બરાબર 6 સેમી અને એ સી બરાબર 6.5 સેમી હોય તેવા ત્રિકોણ એ બી સી રચવાનો અને ખૂણા બીનું માપ મેળવવાનું. અહીંયા આપણે પહેલાં સૌપ્રથમ શું દોરશું? તેની કાચી આકૃતિ દોરીશું, બરાબર ને? ચલો, અહીંયા મેં કાચી આકૃતિ દર્શાવી દીધી છે, જે પ્રમાણે માપ આપ્યા હતા એ પ્રમાણે. તો આપણે તેના રચનાના મુદ્દા લખીશું. સૌપ્રથમ તો પહેલાં લખાઈ ગયો કે માપ દર્શાવતી કાચી આકૃતિ દોરો, બરાબર ને? તો પહેલો મુદ્દો કે સૌપ્રથમ માપ દર્શાવતી આકૃતિ દોરો, બરાબર ને? આપણે માપ દર્શાવતી આકૃતિ, કાચી આકૃતિ દોરી કાઢી. શું? કાચી આકૃતિ, કાચી આકૃતિ દોરો, બરાબર, દોરી કાઢી. હવે આપણે શું કરીશું? તેની રચના કરીશું. શું કરીશું? રચના, બરાબર. કેટલી કીધી? બીસી. બીસી બરાબર 6 સેમી. તો અહીં બીજો મુદ્દો લખીએ કે 6 સેમી લંબાઈવાળો, લંબાઈવાળો રેખાખંડ બીસી દોરો, બરાબર. 6 સેમી લંબાઈવાળો રેખાખંડ બીસી દોરશું. ચલો દોરીએ આપણે, ચલો 6 સેમીને દોરીએ આપણે. તો અહીંયા આપણે 0 થશે, નાર્યું 6 સેમી, બરાબર ને? 0 અને 6, આ 0 અને આર્યું 6, બરાબર. બંનેને જોડી દઈએ તો કેટલા સેમીનો થયો? બીસી આપણે થઈ ગયો ને, બી સી કેટલા સેમીનો? 6 સેમીનો, બરાબર ને? હવે શું કરશું? બીને કેન્દ્ર લેશું અને કેટલા? 2.5, 2.5. કે ત્રીજો મુદ્દો લખીએ આપણે કે 2.5 સેમી ત્રિજ્યા લઈ, ત્રિજ્યા લઈ બી બિંદુ, બી બિંદુને કેન્દ્ર ગણી ચાપ દોરો. તે જ પ્રમાણે ચોથો મુદ્દો સી બિંદુ હે તને, પણ કેટલી ત્રિજ્યા? 6.5. આપણે જો અહીંયા ઉપર જો 6.5, બરાબર ને? લખીએ કે 6.5 સેમી ત્રિજ્યા લઈ સી બિંદુથી, સી બિંદુને કેન્દ્ર ગણી ચાપ દોરો, બરાબર ને? ચલો આપણે દોરી કાઢીએ ચાપ. કેટલા સેમીને કીધી છે? 2.5. ચલો 2.5 આપણે વ્યવસ્થિત પહેલાં એના કાણા પાડી દઈશું, બી ન લે હલેની માટે, હા ને? હલેની માટે આપણે કાણા પાડી દઈશું. કેટલા સેમી કીધું? 2.5. તો 2.5 એટલે 2.5 થઈ ગયો, રહ્યો ના 0, બરાબર. આપણે માપી લઈએ. હવે બરાબર થઈ ગયો 2.5. ચલો હવે ચાપ મારશું, બીને કેન્દ્ર લઈશું, 2.5નો ચાપ મારીએ. ચલા ચાપ મારીએ, માર્યો ચાપ. હવે શું કીધું? સીને કેન્દ્ર લે, પણ કેટલા? 6.5.
આપણે 6.5 લઈએ, આ 6.5 અહીંયા અડધે થશે, આ 6.5 બરાબર ને, આ 6.5 દેખાય લીધું, અહીંયા 6.5 બરાબર, કેન્દ્ર મૂકો, 6.5 ગોઠવી અને ચાપ ગોઠવું છું બરાબર, થઈ ગયા 0.6.5. હવે આને શું કરીશ, હું સીના કેન્દ્ર લઈશ અને ચાપ દોરીશ, ચાપ દોરીશ, જે બિંદુએ છેદે તેને હું શું નામ આપીશ, એ નામ આપીશ, શું નામ આપીશ, એ નામ આપીશ બરાબર. બંનેને જોડતો બે રેખા દોરી દઈશું, એ ને બી ને, એ બી બરાબર, એ જ પ્રમાણે એસી રેખાખંડ એસી જોડી દઈશું જોડી કાઢે ને, તો અહીંયા લખીએ મુદ્દો હવે રહ્યો બરાબર, મુદ્દો લખીએ આપણે, મુદ્દા નંબર 5, પાંચમો નંબર લખીએ કે બંને બિંદુ, બંને ચાપ, બંને ચાપ જે બિંદુએ, બિંદુએ છેદે તેને એ નામ આપો બરાબર ને, અને રેખાખંડ એ બી અને રેખાખંડ એ સી જોડો બરાબર. આમ કહી શકીએ કે ત્રિકોણ એ બી સી રચ્યો બરાબર ને, ત્રિકોણ એ બી સી રચ્યો. તો અહીંયા જુઓ આ એ બી સી રચવામાં જુઓ બી ખૂણો કેવો થયો, શોધવાનો આપણે બી ખૂણો, એવું થયું ને જુઓ, જો નેવું દેવ બતાવો બરાબર, બી ને બીને કેન્દ્ર ગણું, જો આ બીને કેન્દ્ર ગણું અને જો બીને કેન્દ્ર ઉપર મૂકું છું આ રીતે, તો જો બી કેન્દ્ર નેવું થયું, દેખાય દેખાય નેવું, આ એ દો નેવું, તો આપણે બી ખૂણો કેવો થયો, નેવું અંશનો થયો, કેવો થયો, નેવું અંશનો થયો, માપ્યો ને કેવો થયો, નેવું અંશનો, માટે લખી શકીએ આપણે કે ત્રિકોણ એ બી સી ના ખૂણા બીને કાટકોણ, કાટકોણ વડે માપતા કાટકોણ, કોણ વિશે આપણે માપ્યું ને, માપતા ખૂણો બી, ખૂણો બી કાટ ખૂણો ખૂણો મળે છે, તેથી ખૂણો બી, ખૂણો બી નું માપ 90° છે, કેવું છે, 90° છે, જોયું ને આપણે કાટખૂણાથી માપી તો 90° નો થતો, માટે બી ખૂણો કેવો 90° નો છે.